તમને કદાચ સંખ્યા રેખા એટલે કે નંબર લાઈનનો ખ્યાલ હશે જ કે જેમાં આપણે અમુક બિંદુ આગળ અમુક સંખ્યાઓને લઈએ છીએ. દાખલા તરીકે મારી પાસે કોઈ સંખ્યા 2 હોય તો હું 0થી શરૂઆત કરીશ અને 2 પર પૂરું કરીશ. આથી આવી જ રીતે આવા કોઈ એક સમતલમાં કોઈ પણ 2 સંખ્યાઓને સાથે કઈ રીતે દર્શાવી શકાય તે આ વિડીયોમાં જોઈશું. દાખલા તરીકે મારી પાસે કોઈ 2 સંખ્યા 3,5 છે. હવે આ સમતલ પર આ 2 સંખ્યાઓને બિંદુઓ વડે કઈ રીતે દર્શાવી શકાય? અહીં આપણી પાસે જે છે તેને આપણે યામ સમતલ એટલે કે કોઓર્ડિનેટ પ્લેન તરીકે ઓળખીએ છીએ અને આ 2 સંખ્યાઓને આપણે યામ બિંદુ તરીકે ઓળખીએ છીએ. અહીં આ કાળી રેખાઓ અક્ષ તરીકે ઓળખાય છે અને આ અક્ષ એ ડાબી અને જમણી બાજુ જાય છે તેને એક્સ અક્ષ તરીકે ઓળખાય છે અને બીજી કે જે ઊભી દિશામાં નીચે સુધી જાય છે તેને વાય અક્ષ તરીકે ઓળખાય છે. હવે આ સમતલમાં આ યામ બિંદુઓ કઈ રીતે સ્પષ્ટ રીતે દર્શાવી શકાય? હવે પ્રમાણિત રીતે દર્શાવીએ તો આ 3 એ એક્સ યામ બિંદુ છે, એક્સ યામ બિંદુ છે. આથી એક્સ અક્ષના આધારે તમે જોઈ શકો કે તમે જમણી બાજુ કેટલા દૂર સુધી જઈ શકો છો. હવે આપણે આ એક્સ યામ બિંદુને આ સમતલમાં દર્શાવીએ. સૌ પ્રથમ હું આ બંને અક્ષોને છેદતા બિંદુથી શરૂઆત કરીશ. તો અહીંથી 3 સુધી 1, 2 અને 3, આથી જમણી બાજુ મને એક્સ યામ કંઈક આ રીતે જોવા મળે છે. હવે જે આ બીજી સંખ્યા છે તે વાય યામ બિંદુ છે, વાય યામ બિંદુ છે. હવે આપણે આ વાય યામ બિંદુને દર્શાવીએ. આથી ફરીથી હું આ બંને અક્ષોને છેદતા બિંદુથી શરૂઆત કરીશ. અહીં આ બિંદુને ઉદ્ગમ બિંદુ તરીકે ઓળખાય છે. આથી ઉદ્ગમ બિંદુથી શરૂઆત કરીએ તો 1, 2, 3, 4 અને 5 ઉપર જતા આપણને સમક્ષિતિજ અક્ષ મળે છે જે 5નું વાય યામ બિંદુ છે અને આપણને સમક્ષિતિજ રેખા મળે છે જે વાયનો 5 યામ છે. હવે એક્સનો 3 યામ અને વાયનો 5 યામ એકબીજાને કયા બિંદુએ મળે છે? તમે તેને આ 2 લીટીઓ જ્યાં છેદે છે ત્યાં જોઈ શકો છો. અને આ જે બિંદુ છે તે એક્સનો 3 યામ અને વાયનો 5 યામ છે. હવે ઉદ્ગમ બિંદુના યામ કયા છે? ઉગમ બિંદુના યામ જમણી બાજુ અને ડાબી બાજુ, ઉગમ બિંદુના યામ જમણી બાજુ અને ઉપરની બાજુ આપણને 0, 0 મળે છે. આથી ઉગમ બિંદુનો એક્સ યામ પણ 0 છે અને વાય યામ પણ 0 છે. હવે આપણે એક વધુ એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણી પાસે 2,4 છે. હવે આ 2 સંખ્યાઓને આ સમતલમાં કયા 2 બિંદુઓ આગળ દર્શાવી શકાય? અહીં આ પહેલી સંખ્યા એ આપણે એક્સ યામ છે જે આપણે જમણી બાજુ દર્શાવી શકીએ. આથી જમણી બાજુ આ 1 અને આ 2, આ 2 આગળ આપણો એક્સ યામ મળે છે. અને પછી આપણી બીજી સંખ્યા કહે છે કે આપણે ઉપરની તરફ કેટલું ખસવાનું છે. તો પહેલા આપણે જમણી તરફ 2 સુધી જઈએ અને પછી આપણે ઉપરની તરફ 4 સુધી જઈએ તો આપણને અહીં એક બિંદુ મળે. આથી આ બિંદુ એ આપણું 2,4 થશે. અહીં આ એક્સ યામ બિંદુ છે જે દર્શાવે છે કે ઉગમ બિંદુથી કેટલું દૂર છે, તે 2 જેટલું દૂર છે. અને તે જ રીતે વાય યામ બિંદુ તે ઉગમ બિંદુથી 4 સુધી દૂર છે. હવે ધારો કે હું તમને અહીં એક બિંદુ આપું તો તમે કહી શકો કે આ કયા યામ બિંદુ છે. આથી અહીં આપણને કોઈ એક બિંદુ મળશે જે 1 સંખ્યા કોમા બીજી સંખ્યા થશે. હવે આનો વિચાર કરીએ કે એક્સ અક્ષથી કેટલું ઉપર આ બિંદુ છે તથા તમે વિચારી શકો કે ઉગમ બિંદુથી તે બિંદુ કેટલું દૂર છે. તો આપણે આ બિંદુથી નીચે એક લાઈન લઈએ તો તે આપણને 4 મળે છે. આથી એક્સ યામ બિંદુ બરાબર 4. આપણે બીજી રીતે વિચારીએ તો આપણી પાસે વાય અક્ષથી જમણી બાજુએ 1, 2, 3 અને 4 છે. આ બિંદુ એક્સ અક્ષ ઉપરની બાજુ કેટલા ઊંચાઈએ છે? આ બિંદુ એક્સ અક્ષથી 1 ઉપર છે. આથી અહીં 1. આથી આ બિંદુ 4,1 થશે. અથવા તમે આ રીતે તે રેખાને દર્શાવી શકો જે આપણને 1 આગળ મળે છે. અહીં આ પહેલી સંખ્યા છે તે એક્સ કોઓર્ડિનેટ છે અને આ બીજી સંખ્યા છે તે વાય કોઓર્ડિનેટ્સ છે. અને આ 4,1 એટલે કે 4 એક્સ અક્ષની દિશામાં અને 1 વાય અક્ષની દિશામાં.
હવે 1,4 એ અલગ બિંદુ થઈ જાય અને 1,4માં એક્સ અક્ષ પર જમણી બાજુએ એક તરફ એટલે કે અહીં અને 4 યામ ઉપર તરફ એટલે કે આપણને અહીં બિંદુ મળે અને આ બિંદુ 1,4 થાય. તો એ સમજવું ખૂબ જ મહત્વનું છે કે મૂળભૂત રીતે આ સંખ્યાઓનું અર્થઘટન એ કઈ રીતે કરી શકાય. આ જે પહેલી સંખ્યા છે તે આ પહેલી સંખ્યા પ્રમાણે ઉગમ બિંદુથી જમણી બાજુ કેટલું ખસી શકો છો તે દર્શાવે છે અથવા એક્સ અક્ષ પર તમે ક્યાં છો તે દર્શાવે છે. અને આ જે બીજી સંખ્યા છે તે ઊભી દિશામાં તમે કેટલું ખસી શકો છો તે દર્શાવે છે અથવા વાય અક્ષ પર તમે ક્યાં છો તે જણાવે છે.